એક ધ્યાની માટે સૌથી મોટો દુશ્મન ઊંઘ છે. કોઈ કાવું કહી રહ્યું છે, નો સદગુરુ સેલફોન. તેઓ તો ઉષ્ણકટિબંધીય વિશ્વના ત્રણ જાદુઈ ફળો છે. જો તમે તેને ખાઓ તો સિસ્ટમમાં સફાઈ થશે. તે ખરેખર જાદુઈ છે. તે લસિકા તંત્ર છે જે શરીરમાં પ્રવાહીને મેનેજ કરે છે અને બહારના જીવોને સરખા કરે છે જે તમારી સિસ્ટમને પરેશાન કરે છે. તે ઈજા, સોજા અને તેવી વસ્તુઓ જે થાય છે તેની સંભાળ રાખે છે. ઈજા માત્ર શારીરિક ઈજાઓ નથી હોતી. કોષીય સ્તરે સોજા થાય છે જેને દરેક સમયે નિયંત્રિત અને મેનેજ કરવાની જરૂર હોય છે અને બધા કચરાનો પણ નિકાલ કરે છે. ઓલસો હેન્ડલ્સ ઓલ ધ ડેબ્રી. શરીરમાં જે કોષીય કચરો છે તેને સાફ કરવાની જરૂર પડે છે, નહીતર તેના ઢગલા થઈ જશે અને તે ઝેરી બની જશે અને તે કેન્સરગ્રસ્ત કોષોને પણ હેન્ડલ કરે છે. તેથી લસિકા તંત્ર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ચોક્કસથી આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે. પરંતુ જીવંતતા જાળવવા માટે તમારું લસિકા તંત્ર ચાલુ હોવું જોઈએ. તો લસિકા અંગો પૈકી સૌથી મહત્વનું છે બરોળ. પછી બીજી વસ્તુઓ જેને તમે કાઢી નખાવી હશે. શું તમને કાકડા છે? શું હજુ પણ છે કે કાઢ્યા? તમને એપેન્ડિક્સ છે કે જતું રહ્યું? કારણ કે આજકાલ ડૉક્ટરો આવું નથી કરતા. જ્યારે અમે નાના હતા ત્યારે તેઓ કહેતા કે તે નિયમ છે, જો તમે 13-14 વર્ષના છો તો તમારા કાકડા કાઢી નખાશે. મારા બધા ભાઈ બહેનોમાં હું એકલો એવો હતો જેણે તેને કઢાવ્યા ન હતા. બસ કાકડા કાઢી નાખો, એપેન્ડિક્સ કાઢી નાખો, બીજી કોઈ સર્જરી કરવાની હોય તો પણ એપેન્ડિક્સ કાઢી નાખો. આ એક સમયે સામાન્ય પ્રથા હતી. સદભાગ્યે હવે તે નથી. તો આ બધા અંગો છે તે તમે જાણો છો લસિકા તંત્રનું સંચાલન કરે છે. તો આને સારી સ્થિતિમાં રાખવાનું અત્યંત મહત્વનું છે, શરીરની જીવંતતાને જાણવા માટે. નહીતર તે શું થઈ રહ્યું છે તે જાણ્યા વગર તે આ રીતે થઈ જશે. તમે જાણે એક મરિયલ ટટ્ટુ જેવા થઈ જશો. તો પછી જો હું તમને ધ્યાન કરવાનું કહું, તમારી આંખો બંધ કરો. યસ. કારણ કે શરીરને એક ચોક્કસ સ્તરની જીવંતતામાં રાખવું અને શુદ્ધિકરણની પ્રણાલી સારી રીતે કામ કરતી હોય એ ખૂબ જ મહત્વનું છે. જો એક મનુષ્ય આંખો બંધ કરીને સજાગ બેસવા માંગતો હોય, કારણ કે એક ધ્યાની માટે સૌથી મોટો દુશ્મન ઊંઘ છે. ના ના, એવું નથી. કોઈ કહી રહ્યું છે, ના સદગુરુ સેલફોન. મારે ધ્યાન કરવું છે પણ તે એક અલગ સમસ્યા છે. પણ આ સિસ્ટમની અંદર જેઓ લાંબા સમય સુધી ધ્યાન કરવા માંગે છે તેના માટે સૌથી મોટો દુશ્મન ઊંઘ છે. તમારી આંખો બંધ રાખવા અને જીવંત અને જાગૃત રહેવા માટે તે ખૂબ જ જરૂરી છે કે તમારી લસિકા પ્રક્રિયા સક્રિય રીતે થઈ રહી હોય, શરીરમાં પૂરતું શુદ્ધિકરણ થઈ રહ્યું હોય. આ જ કારણે તમારી સવારની સાધના ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને જો તમે હઠ યોગ, સૂર્યક્રિયા, શક્તિચલન ક્રિયા કરી રહ્યા હો તો તમારે સમજવું જોઈએ કે તમારું લસિકા તંત્ર ચાલુ છે. ચોક્કસપણે સાધનાથી તેની કાળજી લેવાઈ જવી જોઈએ. જો તમારી ઉંમર 45 કે 50 વર્ષથી ઓછી છે તો સાધના પૂરતી છે, તે મોટાભાગનું કામ કરી લે છે. પણ જો તમે સાધના મોડી શરૂ કરી હોય, નિવૃત્તિના સમયે તમે તમારી સાધના શરૂ કરી હોય તો પછી તમને થોડી વધુ મદદની જરૂર પડી શકે છે. તેના માટે તમારી તરસ છીપાવવાની જરૂરિયાત હોય તેના કરતાં થોડું વધુ પાણી પીઓ, થોડું વધારે, કદાચ 20 થી 25% વધારે પાણી. મને કેવી રીતે ખબર પડે કે હું પૂરતું પાણી પીઉં છું? જો તમે કોઈ દવા કે એવું બીજું કંઈ લેતા નથી, જો તમે પૂરતું પાણી પીતા હોવ તો તમારો પેશાબ પાણીના જેવો દેખાશે, બીજો કોઈ રંગ નહીં હોય, સિવાય કે તમે કોઈ બીજી દવા લેતા હોવ. बस पाणी जेवो होवो जोईए, बीजो कोई रंग न जोईए। जो ते ए रीते नथी आवतो तो अर्थ छे के तमे पूरतुं पाणी पी नथी रह्या। आ महत्वनुं छे, आ बहु ज महत्वनुं छे के शरीरमां प्रवाही सारी रीते संचालित होय, कारण के आ प्रवाही शरीर में फरतु रहेवु जोईए अने बधी अशुद्धि जे थई रही छे तेने साफ करतु रहेवु जोईए। शरीरना रोजिंदा कामथी एटलो बधो कचरो अने अशुद्धि पैदा थाय छे के तेने असरकारक रीते दूर करवानी जरूर पड़े छे। जो तमारामाना घणा लोको माटे एवुं न थई रह्युं होय, जे हुं जोउं छुं के तमारामाना केटलाक तो खरा। जो तमारी उंमर 35 के 40 वर्षथी ओછી छे तो ते थवुं जोईए। तमारे बस थोडुं वहेलुं उठवुं जोईए अने वधारे साधना करवी जोईए, नहीतर त्रिफला तरीके ओळखाती एक वस्तु होय छे। तेओ उष्णकटिबंधीय विश्वना 3 जादुई फळो छे, तेने योग्य रीते भेळवीने त्रिफलाने थोड़ू पाणी के एक चमची दूध के कोई वस्तु साथे जो तमे तेने लो अथवा मध साथे पण लो तो सिस्टम में शुद्धिकरण थशे। ते खरेखर जादुई छे, कारण के हूँ तेमानी कोई वस्तु लेतो नथी, पण तेओ मने कहे छे के शॉप में जे त्रिफला उपलब्ध छे ते बहुत सरस छे, ते होवुं ज जोईए। हूँ जाणतो नथी पण तमारे तेने अजमावीने जोवुं जोईए, नहीतर ते गमे तेनुं होय। त्रिफला चमत्कारो करे छे। तमारी लसिका तंत्र सक्रिय थाय तेनुं ध्यान राखवा।